તમે જ્યારે કંઈક હાથમાં લો છો ત્યારે જ તમારી પ્રતિભા ખીલે છે. હવે જીવનને જોવાની એક અસીમિત રીત છે. હું માત્ર એટલું જ જાણું છું કે આ કરવાની જરૂર છે અને જેઓ તેમની પાસે જે કંઈ છે તે બધું લગાવીને આ કરશે તેઓ તૃપ્તિ મેળવશે. નમસ્કાર સદગુરુ. સદગુરુ મારા પિતા દક્ષિણ ભારતીય છે અને તેમની સાથે ખૂબ જ તકરારભર્યો સંબંધ હતો. જ્યારે રેલી ફોર રિવર થઈ ત્યારે હું તેના માટે સ્વયંસેવક બન્યો હતો. મારા પિતા ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેઓ કહેવા લાગ્યા કે તારે જે કરવું જોઈએ તે આ નથી, અને તેઓ ઈચ્છતા હતા કે હું તમને આ પૂછું કે મારા માતા પિતા પ્રત્યે એક દીકરા તરીકે મારી જવાબદારી શું છે. અને હું તમને આ પૂછવા માંગતો હતો કે શું હું યોગ્ય વસ્તુ કરી રહ્યો છું. જીવનમાં કરવા માટે કોઈ યોગ્ય વસ્તુઓ નથી. જો તમે કંઈક પસંદ કરો છો અને તમારી પાસે જે છે તે બધું જ તેમાં મૂકો છો તો તે એક મહાન વસ્તુ બની જશે. શું તે એક યોગ્ય વસ્તુ છે? શું તે શ્રેષ્ઠ વસ્તુ છે? જ્યારે તમે કહો છો શું તે યોગ્ય વસ્તુ છે, તમે જે પૂછી રહ્યા છો તે છે શું તે જીવનમાં કરવા માટેની શ્રેષ્ઠ વસ્તુ છે? જીવનમાં કરવા માટે કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. તમે જે કંઈ પણ હાથમાં લો છો અને જો તમે તમારા હૃદય અને આત્માને તેમાં લગાવો છો તો તે એક મહાન વસ્તુ બની જાય છે. શું તે શ્રેષ્ઠ વસ્તુ છે? ના. તો પછી શ્રેષ્ઠ વસ્તુ શું છે? એવી કોઈ વસ્તુ નથી, ખરેખર એવી કોઈ વસ્તુ નથી. અને હવે જ્યારે તમે ફરજો ધરાવો છો તમારા માતા પિતા પ્રત્યે, તો મને કહો કે તે તમારા પ્રત્યે છે કે તમારા માતા પિતા પ્રત્યે કે કોઈ બીજાની પ્રત્યે? તમારી જાતને ડેલ્હીઆઇટ કે ઇડિયટ તરીકે ન જુઓ. તમે તમારી જાતને ગમે તે કહેવા માંગતા હો, તમે માત્ર જીવનનો એક ટુકડો છો. હેલો. અને આજે તમે અહીં છો, એક દિવસ તમે પુપ ચાલ્યા જશો. તમને શું લાગે છે કે તમારી ફરજ શું છે આ જીવન અને બીજા દરેક જીવન પ્રત્યે? પ્લીઝ મને કહો. સંપૂર્ણ રીતે જીવન જીવવાનો અર્થ શું છે? તમે એક ટૂંકું જીવન છો. હું ઈચ્છું છું કે તમે ફક્ત કલ્પના કરો. તમે તે જંતુઓ જોયા છે જે વરસાદ પડે ત્યારે આવે છે? તમે જાણો છો જીવડા જે ઉડે છે? ધારો કે તમે તે હોત. તમે હમણાં જ જન્મ્યા, ચાલ્યા ગયા, તમે તે જ છો. ખાલી તમારા જીવનના સમયગાળાની તુલનામાં જંતુનું જીવન ખૂબ જ અર્થહીન લાગે છે. અને પૂપ 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 અને ચાલ્યા ગયા. નદીઓ તમારા વિશે તે જ વિચારે છે, પૂપ 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 અને ચાલ્યા ગયા. હા કે ના? તેમના જીવનકાળની તુલનામાં તમે તે જંતુ જેવા છો, અથવા તે જંતુ કરતાં પણ નાના છો. શું એવું નથી? પરંતુ તમે જાણતા નથી કે તે જંતુ શું વિચારે છે. પરંતુ ઓછામાં ઓછું તમે, હું ઈચ્છું છું કે તમે વિચારો અને જુઓ. આ એક ખૂબ જ ટૂંકું જીવન છે, તમારા અને તમારા પિતા બંને માટે. અને તમે ક્યારેય આ દક્ષિણ ભારતને નકારાત્મક અર્થમાં ન લેતા. જાણે દક્ષિણ ભારતીય પિતા કોઈ ભયંકર ઘટના હોય. તમે તમારા પિતાને કહો કે મેં તેમના દક્ષિણ ભારતીય મૂળનો બચાવ કર્યો. આ સંસ્કૃતિમાં લોકોને તીવ્ર ઈચ્છા હતી કે એક દીકરો હોય. એટલા માટે નહીં કે તેમની પાસે શાસન કરવા માટે એક રાજ્ય હતું, કારણ કે તેઓ માનતા હતા કે જો તેમની પાસે બાળક હોય, કારણ કે છોકરી લગ્ન કરશે અને ક્યાંક જતી રહેશે, જો દીકરો હોય તો તે ત્યાં હશે અને ખાતરી કરશે કે તેઓ મૃત્યુ પામે તે પહેલાં તે તેમને કાશી લઈ જશે, અથવા તે તેમને યોગ્ય સ્થાને લઈ જશે અને જોશે કે તેઓને મુક્તિ મળે. અહીં આખી જીવનની પ્રક્રિયા જ તે છે. કારણ કે આપણે જીવનની પ્રક્રિયા માત્રને
અને તેના ઉલ્લાસને થોડો સમય આસપાસ ઉડતા જોયું અને પછી પુફ, આ પોતે જ એક બંધન છે. ધારો કે તમને યાદ હોય, 100 જન્મો માટે જન્મવું, ઉડવું, પ્રેમમાં પડવું, બાળકો પેદા કરવા, દક્ષિણ ભારતીય કે ઉત્તર ભારતીય. અને સ્મશાન, ધારો કે તમને આવું 100 વખત થયેલું યાદ છે, તો શું તે અર્થ વગરનું બની જશે? Would it become meaningless? Yes. Yes. Because of loss of memory. યાદ શક્તિ ગુમાવવાને કારણે બધું તાજું લાગે છે. Yes. So. તેથી તમારા અને તમારા પિતા પ્રત્યેની તમારી મૂળભૂત ફરજ માત્ર તેમને આ યાદ અપાવવાની છે. તો શું તમે યોગ્ય વસ્તુ કરી રહ્યા છો? મને ખબર નથી સર. હું માત્ર એટલું જ જાણું છું કે આ કરવાની જરૂર છે, અને જેઓ તેમની પાસે જે કંઈ છે તે બધું લગાવીને આ કરશે, તેઓ તૃપ્તિ મેળવશે. હું એવી વ્યક્તિ નથી કે જેણે ક્યારેય ચર્ચા કરી હોય કે શું મારા જીવનમાં આ કરવું યોગ્ય છે. જે જરૂરી હતું તેમાં હું કૂદી પડ્યો. કારણ કે જો તમે કબજિયાતવાળું જીવન છો, તો તમે હંમેશા વિચારતા રહેશો કે શું કરવું, શું ન કરવું, શું કરવું, શું ન કરવું, મને કેમાં રસ છે, મને શેમાં રસ નથી. શા માટે તમે દરેક વસ્તુમાં રસ નથી ધરાવતા? હેલો. શા માટે તમે અસ્તિત્વમાંની દરેક વસ્તુ પ્રત્યે ઉત્સાહી નથી? તમે ફક્ત એક જ વસ્તુ પ્રત્યે ઉત્સાહી છો. એટલે શું? તમને કબજિયાત છે. તેનો અર્થ એ જ છે. So, see, જો મૂર્ખ લોકો એવી વસ્તુઓ કરે છે જે તેઓને કરવાનું પસંદ નથી, તેમના આખા જીવન માટે પીડાય છે, કારણ કે તેઓ વિચારે છે કે તે જરૂરી છે, અથવા તેઓ માને છે કે તે તેમની ફરજ છે. બુદ્ધિશાળી લોકો તેમને જે કરવાનું પસંદ છે તે કરે છે. તેઓ અમુક અંશે તેમના જીવનનો આનંદ માણે છે. પરંતુ ખરેખર પ્રતિભાશાળી જે જરૂરી છે તે આનંદથી કરવાનું શીખે છે. ત્યારે જ તમારી પ્રતિભા ખીલે છે, કારણ કે તે હવે તમારા વિશે નથી. હવે જીવનને જોવાનો એક અસીમિત રસ્તો છે. તેથી આ રેલીના દરેક પાસાઓ અથવા અન્ય ઘણી વસ્તુઓ જે આપણે કરી છે, મારે લોકોને કહેવાની પણ જરૂર નથી પડતી કે આ થવું જ જોઈએ, આ થવું જ જોઈએ, આ થવું જ જોઈએ. થોડી ઘણી વસ્તુઓ હા, બાકીનું હું તેને મારા મગજમાં બનાવું છું, અને હું જાણું છું કે તે થવું જ જોઈએ અને તે થશે. Not because. એટલા માટે નહીં કે હું જગત પર મારી ઈચ્છા થોપી રહ્યો છું, કારણ કે હું ફક્ત જગતની ઈચ્છાને પૂર્ણ કરી રહ્યો છું. બસ એટલું જ.